શ્રાવકના આચારો અને સાધુના આચારો જાણવો એટલે પુણ્ય કેટલું મળે. જે આત્મામાં ભાવના છે એને સાધુને જુએ એ પોતાના બધા જીવનચર્યા અને સાધુની બધી જીવનચર્યા બંને પરસ્પર ઓપોઝિટ લાગે. તો ઓપોઝિટ લાગે એટલે દરિદ્ર માણસને શ્રીમંતની બધી ચર્યા ઉપર આદર હોય. દરિદ્ર માણસને શ્રીમંતની બધી ચર્યા ઉપર આદર હોય પણ શ્રીમંતા એ ગમે છે માટે. એમ સાધુપણાની બધી ચર્યા ગમતી હોય તો ગ્રસ્થ માણસને પોતાની બધી ચર્યા ઉપર તિરસ્કાર અરુચિયો અને સાધુની બધી ચર્યા ઉપર આદર. એટલે જ્યારે નાવા બેસે ત્યારે યાદ કરે કે સાધુ મારા જિંદગીમાં ક્યારેય ના થાય. ખાવા બેસે ત્યારે યાદ કરે કે સાધુ મારાને આ ભાવે ને આ ન ભાવે ને આ ફાવે ને આ ન ફાવે, આ મીઠું ને આ કડવું, દાળ ફોળ છે તે મીઠી છે, જે હોય તે ખાય. માર્ગ તો એ જ ને. એટલે આચાર જ્ઞાન ભાવના પૂર્વકનો હોય જુદો, જ્ઞાન ભાવના વગરનો આચાર હોય જુદો. એટલે મહત્વનું જ્ઞાન અને ભાવના છે અને સાધન એ આચાર છે. કેવળ જ્ઞાની આચાર પાડે કે ન પાડે, કેવળ જ્ઞાની આચાર પાડે કે ન પાડે, તો કે જેનામાં જ્ઞાન અને ભાવના હોય એ સર્વત્ર આચાર પાડે. જ્ઞાન વાળો ભાવના વાળો આચારહીન હોય નહીં. શું એનો સ્વભાવગત છે કે સ્વસ્થ માણસ હોય એ શ્વાસોશ્વાસ લેતો જ હોય, એને ઓક્સિજન જોઈએ જ નહીં. ઓક્સિજન કોને જોઈએ? રોગીને. જેનામાં જ્ઞાન નથી જેનામાં ભાવના નથી એને આચાર જ્ઞાન ભાવના લાવવા માટે જોઈએ. જ્ઞાન ભાવના જેને હોય એને આચાર સ્વભાવગત હોય. એટલે જ્ઞાન જેને આવ્યું, ભાવના જેને આવી, એ આચારહીન ન થાય. નાયશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.